गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप आल्डिहाइड और कीटोन रासायणिक प्रक्रियाओं तमारो टॉपिक नंबर 12.4 अने पेज नंबर 366 स्टार्ट करिए छे। सौथी पहला आल्डिहाइड और कीटोन कया प्रकार की प्रक्रियाओं आपे छे? तो आल्डिहाइड ने कीटोन बन्ने मा कार्बोनिल कार्बन आवेलो छे। आ कार्बोनिल कार्बन होवाने कारणे बन्ने केन्द्रानुरागी योगशील प्रक्रियाओं आपे छे। शू काम? कारण के आल्डिहाइड में जे कार्बोनिल समूह छे एनी उपर आवेलो हाइड्रोजन परमाणु आल्डिहाइड छे ई थोड़ीक वधारे झड़पथी प्रक्रियाओं आपशे। बन्ने मा फेर शू छे, जुदू शू पड़े छे? तो कीटोन करता आल्डिहाइड सरळताथी प्रक्रियाओं आपी सके छे। कारण शू? तो आल्डिहाइडनी अंदर तमने खबर छे, जुओ आ कार्बोनिल कार्बन, आल्डिहाइड में एक अल्काइल समूह अने बीजो हाइड्रोजन छे। ज्यारे कीटोननी अंदर कार्बोनिल समूह अने बन्ने अल्काइल समूह छे, जेथी आजे हाइड्रोजन परमाणु आल्डिहाइड उपर आवेलो छे ते एने कीटोन करता वधारे प्रतिक्रियात्मकता बनावे छे। एटले हाइड्रोजन परमाणु घणी बधी प्रक्रियाओ माटे जवाबदार छे। एटले के अहींया आ रीते खाली आल्डिहाइड अने कीटोन एकबीजाथी जुदा पड़ी सके छे। मोटा भागनी आल्डिहाइड अने कीटोननी प्रक्रियाओ केन्द्रानुरागी योगशील प्रक्रियाओ छे। आ नाम याद राखवानुं छे, बराबर? हवे आपणे जो केन्द्रानुरागी प्रक्रियाओनी वात करीए तो अहींया जे आल्डिहाइड कीटोननું જે બંધારણ લખ્યું છે, જે મેં અહીંયા આર અને એચ અને આર આર લખ્યું છે, એ બંધારણ તમને અહીંયા આર આરમાં એ અને બી આપેલું છે, બરાબર? બધા જ કાર્બોનિલ સમૂહ એ ક્રિયાશીલ ધ્રુવીય સમૂહ છે, કારણ કે કાર્બનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં ઓછી હોવાને કારણે કાર્બન ઉપર અંશતઃ ધન ધ્રુવ છે, આપણે બંધારણમાં ભણ્યા હતા, અને ઓક્સિજન ઉપર અંશતઃ ઋણ ધ્રુવ છે, જેથી કરીને જ્યારે અહીંયાથી આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, જેને આપણે ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ, આપણે હેલોજનના સમૂહમાં ભણી ગયા છીએ SN2 SN1, બરાબર? તો આ ન્યુક્લિયોફાઇલ જ્યારે જોડાશે તો ન્યુક્લિયોફાઇલનો વીજભાર ઋણ હોય, એટલે એ જોડાશે કોની સાથે? ધન સાથે। તો ન્યુક્લિયોફાઇલ જોડાય પહેલાં તબક્કામાં, જે ધીમો તબક્કો છે, તો કાર્બોનિલ કાર્બનનું સંકરણ SP2માંથી SP3 થશે। કઈ રીતે થાય? તમે જુઓ, જ્યારે ડબલ બોન્ડ હશે, દ્વિબંધ, ત્યારે સંકરણ હશે SP2, પણ જ્યારે તમે આ પ્રક્રિયા કરો ત્યારે, ન્યુક્લિયોફાઇલ દાખલ કરો ત્યારે આ દ્વિબંધ તૂટશે, એ ને બી એમનેમ રહેશે, આ કાર્બન અને ઓક્સિજન, અહીંયા કાર્બન હોય, બરાબર, કાર્બન અને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ હતો એ તૂટી ગયો, એક બંધ છે એની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાણો, હવે કાર્બનની ચારે ચાર સંયોજકતા થઈ ગઈ, 1 2 3 4, જેને કારણે સંકરણ બની ગયું SP3 અને એક મધ્યવર્તી સંયોજન બન્યું, જેમાં સમચતુષ્ફલકીય આકાર થશે। જુઓ આવી રીતે સમચતુષ્ફલકીય ઓક્સાઇડ બને છે, કારણ કે અહીંયા ઓક્સિજન એમનેમ છે। પછી આપણે એની અંદર હાઇડ્રોજન દાખલ કરશું, જે બીજો તબક્કો છે, જે ઝડપી તબક્કો છે, જે એચ સાથે જોડાશે, એટલે આપણને યોગશીલ નિપજ મળશે। યોગશીલનો મતલબ શું? તો જ્યારે કોઈપણ પ્રક્રિયામાં કોઈપણ અણુને કે પરમાણુને તમે દૂર ન કરો, પણ બીજા અણુ કે પરમાણુને અંદર દાખલ કરો, તો એવી પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે, અને પ્રક્રિયા દરમિયાન બનતી નિપજને યોગશીલ નિપજ કહે છે। અહીંયા તમે જુઓ કે આપણું જે પહેલું બંધારણ જુઓ, કાર્બન ને ઓક્સિજનની વચ્ચે દ્વિબંધ સમતલય, એમાંથી સમચતુષ્ફલકીયમાં તમે AB O અને C એમનેમ જ રાખ્યા છે, વધારાનું દાખલ કર્યું NU એટલે કે ન્યુક્લિયોફાઇલ, પછીના તબક્કામાં AB NU CO બધું એમનેમ રાખી અને એચ દાખલ કર્યો। અહીંયા આપણે બે વસ્તુ દાખલ કરી, એક ઓ અને એક એચ, આ બંને વસ્તુ ખાલી દાખલ કરી છે, પરંતુ AB O અને C માંથી કંઈ દૂર નથી કર્યું, જેથી કરીને આ પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે।
યોગશીલ પ્રક્રિયામાં બે તબક્કા છે. પહેલો તબક્કો ધીમો, બીજો તબક્કો ઝડપી. ધીમા તબક્કામાં દ્વિબંધ તૂટી અને એની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દાખલ થાય. ઝડપી તબક્કામાં ઓક્સિજનની સાથે પ્રોટોન એટલે કે હાઇડ્રોજન દાખલ થાય, એચ પ્લસ અને તટસ્થ નિપજ મળે. આ પ્રક્રિયા દરમિયાન કાર્બોનિલ કાર્બન અને ઓક્સિજનના દ્વિબંધવાળા કાર્બનની ઉપર કેન્દ્રાનુરાગી એનયુ પ્રક્રિયક અને ઓક્સિજનની ઉપર હાઇડ્રોજન એચ પ્લસ દાખલ થાય છે, જેથી કરીને નિપજ બને છે, જેને તમે યોગશીલ નિપજ કહો છો. આ યોગશીલ નિપજ આપણને યોગશીલ પ્રક્રિયા દ્વારા મળે એટલે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રકારની છે. બરાબર, આમાં કાંઈ ન સમજાય તો પૂછવાની છૂટ છે. ક્રિયાવિધિ ફરીથી પાછું આપણે એકવાર સમજી લઈએ કે કાર્બોનિલ સમૂહનું બંધારણ સમતલીય છે, તે ધ્રુવીય હોવાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બોનિલ સમૂહના ધન વીજભારિત કાર્બન પરમાણુની એસપી ટુ સંકૃત કક્ષકથી બનેલા સમતલ પર નીચેથી અથવા ઉપરથી આક્રમણ કરે છે. પરિણામે કાર્બન અને ઓક્સિજનના દ્વિબંધના પાઈ ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ઓક્સિજનના પરમાણુ ઉપર સ્થાનાંતર થઈ જાય છે. શું કામ ત્યાં જાય? કારણ કે જ્યારે કોઈ પણ બંધ તૂટે એટલે વધુ વિદ્યુત ઋણ ઉપર ઇલેક્ટ્રોન સ્થાનાંતર થાય, જે ઋણ આયન બને છે એટલે આપણે સમચતુષ્ફલકીય ઓક્સાઇડ બને. આ ક્રિયા દરમિયાન કાર્બન પરમાણુનું સંકરણ એસપી ટુમાંથી એસપી થ્રીમાં ફેરવાય, તેથી ઓક્સિજન પરમાણુ કાર્બોનિલ સમૂહના સમતલની બહાર વયું જાય. આ નવો કાર્બનનો બંધ કોની વચ્ચે બને? તો કાર્બન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે સી અને એનયુ વચ્ચેનો. આ તબક્કો ધીમો છે એટલે એ વેગ નિર્ણાયક તબક્કો બને છે અને પ્રતિવર્તી પણ છે. બરાબર, જો ન્યુક્લિયોફાઇલ ત્યાંથી તૂટી જાય તો પાછો દ્વિબંધ બને, પણ જે આપણે અત્યારે વિચારવાનું નથી. બીજા તબક્કામાં આપણે નિર્બળ એસિડિક માધ્યમ દ્વારા આ પ્રક્રિયા કરીએ છીએ એટલે પ્રોટોન છે એ દાખલ થાય. હવે પ્રોટોન ક્યાં દાખલ થશે? તો એ એચ પ્લસ છે અને ઓ માઇનસ છે એટલે ઓક્સિજન છે એને આકર્ષશે અને ઓક્સિજન દ્વારા આકર્ષણ થવાથી ઓની સાથે જોડાઈ જશે અને આપણને તટસ્થ નિપજ મળે. બરાબર, આ રીતે એની ક્રિયા વિધિ થાય છે. પછીનો પ્રશ્ન જોઈ લઈએ કે તમારી બુકમાં પછીનો ટોપિક, બરાબર, પ્રતિક્રિયાત્મકતા, જેને તમે સક્રિયપણું પણ કહી શકો કે આલ્ડિહાઇડ અને કિટોનની સાપેક્ષ સક્રિયપણું, સાપેક્ષ પ્રતિક્રિયાત્મકતા, એટલે આલ્ડિહાઇડ અને કિટોનમાં કોણ વધુ સક્રિય છે અને શું કામ, બરાબર, એ આપણે સમજવાનું છે. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જ્યારે આપણે કરતા હોય ત્યારે સામાન્ય રીતે કિટોન કરતાં એના અનુવર્તી આલ્ડિહાઇડ વધુ ક્રિયાત્મક હોય છે. બરાબર, શું કામ? બે કારણ એની ઉપર છે. એક તો છે એની અવકાશીય અસર, જેને અવકાશીય અવરોધક અસર પણ કહી શકો, અને બીજી છે પ્રેરક અસર. સૌથી પહેલાં આપણે અવકાશીય અસરની વાત કરીએ. પ્રેરક અસરને તમે ઇલેક્ટ્રોનીય અસર પણ કહી શકો. બરાબર, આ બે અસરને કારણે આલ્ડિહાઇડ સંયોજનો સામાન્ય રીતે કિટોન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. બરાબર, હવે તમે જુઓ કે અહીંયા તમને આપ્યું છે કિટોન આર સીઓ આર ડેસ, બરાબર, એની ક્રિયાત્મકતા આર સીઓ એચ કરતાં ઓછી છે. પણ જો તમે બંને બાજુ હાઇડ્રોજન કરો તો, એટલે કે એક જ કાર્બનવાળો આલ્ડિહાઇડ સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, એનાથી વધારે પછીના આલ્ડિહાઇડ જેમાં એક કરતાં વધુ કાર્બન હોય, અને જો બંને સંયોજન કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા હોય, એ કાર્બનવાળા હોય, તો એની ક્રિયાત્મકતા આ ત્રણેયમાં સૌથી ઓછી છે. એટલે જેમ જેમ તમે કિટોનથી આલ્ડિહાઇડ અને આલ્ડિહાઇડથી ફક્ત એક કાર્બન ધરાવતા આલ્ડિહાઇડ એટલે કે મિથેનાલ, આને આપણે મિથેનાલ કહીશું, એચ સી એચ ઓ તરફ જાઓ તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માટેની પ્રતિક્રિયાત્મકતા વધે છે. બરાબર, હવે એ પહેલું કારણ એનું છે મેં તમને કીધું કે અવકાશીય અવરોધક અસર. તો એ શું છે? તો જ્યારે તમે કાર્બોનિલ કાર્બન સમૂહની સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા અને કદ જેમ જેમ વધે તેમ કાર્બોનિલ સમૂહના કાર્બન પરથી
જે આપણે ડબલ બોન્ડ દ્વિબંધ તોડવો છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને દાખલ કરવો છે, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું આક્રમણ કરવું છે, એ અવકાશીય અવરોધક અસરને કારણે વધુ મુશ્કેલ બને છે. એટલે કે ગીચતા વધે તેમ કાર્બોનિલ સમૂહની રિએક્ટિવિટી, સક્રિયતા ઘટે છે. એટલે ફોર્માલ્ડિહાઇડમાં, HCHOમાં એક પણ આલ્કાઇલ સમૂહ ન હોવાથી એની સક્રિયતા વધારે છે, જ્યારે અન્ય આલ્ડિહાઇડમાં એક એક આલ્કાઇલ સમૂહ હોવાને કારણે એની ફોર્માલ્ડિહાઇડની સરખામણીમાં ક્રિયાત્મકતા ઓછી છે. જ્યારે કિટોનમાં બે આલ્કાઇલ સમૂહ છે એટલે એની ક્રિયાત્મકતા આલ્ડિહાઇડ કરતાં પણ ઓછી છે. જેમ કે ધારો કે તમે અહીંયા જુઓ કે આ તમને આપ્યું છે એક જ આરવાળું, એવું અહીંયા હું તમને પછીનું હજી એક લખી દઉં છું. આપણે સાથે સાથે ફોર્માલ્ડિહાઇડની પણ, કારણ કે તમને એકવાર પૂછાયેલું છે આ MCQમાં, હવે આપણે સરખાવવાનું છે. જુઓ, તમને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુનું કદ નાનું છે, અહીંયા બે નાના કદવાળા હાઇડ્રોજન છે. એટલે જ્યારે તમે અવકાશમાં અહીંયા કાર્બનને આમ આને તમે આમ શિફ્ટ કરી અને ઊભું લટકાડી દો, તો ઓક્સિજનને ઉપર રાખીને અહીંયા હુક રાખ્યો હોય, મેં લટકાડી દીધું હોય, તો નીચે બે હાઇડ્રોજન એક સરખા લટકશે, જેનું કદ નાનું મોટું છે. તમે તમારી ઘરે ઓલા બાર વિન્ડચામ ટીંગાડતા હો ઘરની અંદર કે કોઈ પણ જગ્યાએ ઝુમર જેવા, તો બધા એના પાંખિયા કે સળિયા સરખા હોય તો એ સમાન રહેશે, પણ જો એક બાજુનો સળિયો મોટો હશે, જાડો હશે, તો એ બાજુ વિંચમ નમી જશે, બરાબર, તો એનું બેલેન્સ રહેશે નહીં. એવું જ અહીંયા થશે કે આર અને એચમાં, આર તમે નાનામાં નાનો લ્યો તોય CH3 તો હશે જ, બરાબર. હવે આ CH3 કેવો હોય, તો આ CH3માં તમે એમ કહી શકો કે આ CH3 છે સી, એની સાથે પાછા 3H આવો હશે, બરાબર. એટલે આ કદ જુઓ, આ એચ આટલું કદ છે, એચ કરતાં આ બંનેની કમ્પેરિઝન કરીએ તો મોટું થઈ ગયું, એટલે કે અવરોધી અવકાશમાં થોડોક વધારે બનાવશે. કોના કરતાં? મિથેનાલ કરતાં. પણ તમે જો બી આર લેશો તો બંને બાજુ CH3 લ્યો ખાલી, તો પણ એનું કદ વધી જશે, બરાબર, તો અવકાશી અવરોધ વધતો જશે. એટલે કે જ્યારે કાર્બોનિલ સંયોજનમાં એની સાથે જોડાયેલી બંને સંયોજકતામાં જો આલ્કાઇલ સમૂહોની સંખ્યા વધતી જાય, હવે મિથાઇલની બદલે તમે ઇથાઇલ લ્યો તો એનાથી વધારે અવકાશી અવરોધ મોટો થશે, ઇથાઇલની બદલે પ્રોપાઇલ લ્યો તો એનાથી મોટો થશે. કાર્બનની સંખ્યા, આલ્કાઇલ સમૂહની સંખ્યા જેમ જેમ વધતી જાય તેમ અવકાશીય અવરોધ વધતો જાય છે, ગીચતા વધતી જાય છે, બરાબર. બીજી જે અસર છે એ છે ઇલેક્ટ્રોનીય અસર, જેને તમે પ્રેરક અસર પણ કહી શકો છો. ઇલેક્ટ્રોનીય અસરમાં આલ્ડિહાઇડના કરતાં કિટોનની કેન્દ્રાનુરાગી સાથેની પ્રક્રિયાની મુશ્કેલ છે. શું કામ? કારણ કે જ્યારે આ કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો આક્રમણ થાય તો એનો આધાર કોની ઉપર છે? તો કાર્બોનિલ કાર્બનની ઉપર આવેલા ધન વીજભારની માત્રા ઉપર. કારણ કે કાર્બનની ઉપર ધન વીજભાર છે, એની જ સાથે ન્યુક્લિયોફાઇલ એટલે કે ઋણ વીજભારવાળો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાશે, એટલે એની ઉપર આધાર રાખે છે. હવે આલ્કાઇલ સમૂહ છે એ કેવો છે? તો એ ઇલેક્ટ્રોન દાતા છે, ઇલેક્ટ્રોન દાતા છે અને ધન પ્રેરક અસર ધરાવે છે, બરાબર. આ કાર્બન છે એ કેવી પ્રેરક અસર ધરાવે છે? ધન પ્રેરક અસર. તો આ જે ધન પ્રેરક અસર ધરાવતું હોવાને કારણે જેમ જેમ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે તેમ તેમ તેના ઉપર આવેલા ધન વીજભારની માત્રા ઘટે. આ માત્રા ઘટે એને કારણે કાર્બોનિલ કાર્બનની ઉપર ઋણ ભાર વધે, બરાબર. તો આ ઋણભાર વધે એટલે એ ઇલેક્ટ્રોન અનુરાગી સાથે પ્રક્રિયામાં ઘટાડો કરે. તો હવે તમે ફરીથી સમજી લ્યો કે જો આનો ધન વીજભાર ઘટે, ધન વીજભાર ઘટે શું કામ? કારણ કે જેટલા તમે આ કાર્બનની સાથે અન્ય કાર્બન જોડો તો આ બધા કાર્બન ધન છે, તો આ ધન વીજભાર આમ સ્પ્રેડ થશે, અહીંયા થશે, આ બાજુએ થશે, આ બાજુએ થશે, તો સ્પ્રેડ થશે. તો આ કાર્બનની વીજભારતા ઘટી ગઈ, ઘટી ગઈ તો એની વીજભારતા ઘટે તો ઋણ વીજભારતા વધી જાય, ધન ઘટે તો ઋણ થાય ને ઋણ ઘટે તો ધન થાય. તો આ ઘટવાને કારણે હવે આની આરે આપણે પાછું ન્યુક્લિયોફાઇલ જોડવો છે, તો ન્યુક્લિયોફાઇલ પોતે ઋણ વીજભાર છે, એ ઋણ વીજભારિત કાર્બનને ઝડપથી આકર્ષશે નહીં,
જો એ ધન હશે તો જ આ કરશે. એટલા માટે આ કાર્બન ઉપર જેટલી ધન પ્રેરક અસર હશે અથવા તો ધન ઇલેક્ટ્રોનની અસર હશે એટલું એ સરળતાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપી શકશે. અને ક્યારે પોસિબલ બનશે? જો એની સાથે બહુ વધારે પ્રમાણમાં આલ્કાઇલ સમૂહ જોડાય નહીં, જેથી આલ્ડિહાઇડના એક આલ્કાઇલ સમૂહ કરતાં કિટોનમાં રહેલા બે આલ્કાઇલ સમૂહ કાર્બોનિલની ઇલેક્ટ્રોન અનુરાગીતા ઘટાડે છે, જેને કારણે કાર્બન સરળતાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે જોડાઈ શકતો નથી. બરાબર, આવી જ વસ્તુ જો તમને કિટોનની વાત કરું તો આલ્કાઇલ એરાઇલ કિટોન હોય, ધારો કે એસિટોફિનોન એક આલ્કાઇલ સમૂહ છે અને એક એરાઇલ સમૂહ છે કિટોનમાં, એના કરતાં એ પાછા બેન્ઝાલ્ડિહાઇડ કરતાં વધુ ક્રિયાત્મક છે. આમ આપણે એમ કીધું કે કિટોન છે એ આલ્ડિહાઇડ કરતાં ઓછા ક્રિયાત્મક હોય. આ તમને થોડુંક બુકની બહારનું બતાવું છું કે તમારે કમ્પેરિઝન આલ્ડિહાઇડ અને કિટોનની કરવાની હોય તો કઈ રીતે કરો. જુઓ, તમને ધારો કે મેં આમ આપ્યું છે, બરાબર, આ આપણો છે એસિટોફિનોન, અહીંયા કિટોન સમૂહ છે. હવે એની કમ્પેરિઝન આપણે બેન્ઝાલ્ડિહાઇડ સાથે કરીએ. આ આપણો બેન્ઝાલ્ડિહાઇડ, આ બેની તમે સરખામણી કરો તો કોણ વધુ પ્રતિક્રિયાત્મક. હવે આમ આપણે એમ કીધું કે આલ્ડિહાઇડ સમૂહની ક્રિયાત્મકતા વધુ છે તો બેન્ઝાલ્ડિહાઇડ જ હોવો જોઈએ, પણ અહીંયા ઊંધું છે, આની ક્રિયાત્મકતા વધુ છે. શું કામ? કારણ કે આની સાથે જોડાયેલો એક કાર્બન CH3 છે, બીજો કાર્બન છે એ આ જે છે એ આલ્ડિહાઇડ સાથે હાઇડ્રોજન અને બેન્ઝાઇલ છે, આનું સંયોજન આવું બનશે. અવકાશી અવરોધ વધી જશે, બરાબર, જ્યારે આનું સંયોજન છે તે આવું બનશે. બરાબર, તો આ રીતે આપણે એની ક્રિયાત્મકતા સમજાવી શકીએ. બે માર્કમાં તમને પૂછાય છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં આલ્ડિહાઇડ અને કિટોનની સક્રિયતા સમજાવો, અથવા તો કારણ પૂછાય છે શા માટે આલ્ડિહાઇડની પ્રતિક્રિયાત્મકતા કિટોન કરતાં વધારે છે, ઉદાહરણ આપીને સમજાવો. તો તમારે બે પોઈન્ટ સમજાવવાના છે, એક તો અવકાશીય અસર અથવા તો અવકાશીય અવરોધ અસર, અને બીજી છે પ્રેરક અસર અથવા તો ઇલેક્ટ્રોનીય અસર. તો હવે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાના ઉદાહરણ લઈ લઈએ. સૌથી પહેલું જે તમને પ્રક્રિયા આપી છે પેજ નંબર 367 પર, એની અંદર તમને આપેલું છે હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ, HCNનું ઉમેરણ. આલ્ડિહાઇડ અને કિટોનમાં હાઇડ્રોજન સાયનાઇડના ઉમેરણની પ્રક્રિયા વિશે લખો. તમને આ MCQમાં અને પરિવર્તનમાં ખૂબ ઉપયોગી પ્રક્રિયા છે. બરાબર, સૌથી પહેલાં આપણે HCNની સાથે પ્રક્રિયા કરીએ. પહેલા તબક્કામાં HCN ઉમેરવાનો છે, બીજા તબક્કામાં HCNની અંદર હાઇડ્રોજન ઉમેરીએ એટલે પ્રક્રિયા થાય છે. સૌથી પહેલાં આપણે HCNમાંથી હાઇડ્રોજન એટલે કેનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને દૂર કરીએ અને હાઇડ્રોજનને દૂર કરીએ છીએ. પ્રબળ બેઝની પ્રક્રિયામાં HCN સાથે જોડીએ, એટલે HCN વત્તા OH માઇનસ CN માઇનસ જે આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, ન્યુક્લિયોફાઇલ. બરાબર, બે ઇલેક્ટ્રોન છે જુઓ Cની બાજુમાં અને પ્લસ H2O, આ આપણો ન્યુક્લિયોફાઇલ છે જેને આપણે દાખલ કરવાનો છે સેમાં, આલ્ડિહાઇડ અથવા તો કિટોનમાં. બરાબર, બીજા તબક્કામાં આપણે જે આ CN માઇનસ બનાવ્યો છે એને અહીંયા દૂર કરીએ છીએ. હમણાં આપણે ક્રિયાવિધિ સમજ્યા કે ડબલ બોન્ડ તૂટશે, ડબલ બોન્ડ તૂટશે એટલે કાર્બનની સાથે CN માઇનસ જોડાશે અને ઓક્સિજન છે એ O માઇનસના સ્વરૂપમાં રહેશે, જે આપણું સમચતુષ્ફલકીય મધ્યવર્તી છે. હવે આપણે પાણીમાં જે H પ્લસ અંદર ઉમેર્યો છે આ HCNમાંથી એ અંદર જોડાશે, એટલે ઓની સાથે જોડાશે એટલે સાયનોહાઇડ્રિન બનશે. સાયનોહાઇડ્રિન સંયોજનોમાં સંશ્લેષણમાં ઉપયોગી મધ્યવર્તી સંયોજન છે. ઘણા બધા સિન્થેસિસ સંશ્લેષણ બનાવવા માટે સાયનોહાઇડ્રિન વપરાય છે.
બરાબર. અહીંયા આપણે જો જોઈએ તો અહીંયા કાર્બોનિલ કાર્બન sp2 સંકરણ ધરાવે છે. સાયનોહાઇડ્રિનમાં પણ કાર્બોનિલ કાર્બન છે. કઈ રીતના? જુઓ, સાયનોહાઇડ્રિન આવું હોય, આ CN બરાબર, આ CNમાં જ્યારે આપણે HCN બનાવી ત્યારે આવું બને, HC અને N બરાબર. તો આ HCNમાં આ જે કાર્બન છે એ અત્યારે જ્યારે સાયનોહાઇડ્રિન બની જાય ત્યારે એ sp3 સંકરણ બનાવે છે. સંકરણ sp2માંથી sp3 ફર્યું, જેમ ક્રિયાવિધિમાં જોયું તેમ. હવે કાર્બોનિલ sp3 બનેલો છે તે કાર્બનની સાથે બે સમૂહ ધરાવે છે. એક કયું? OH, અને બીજું કયું? CN. તો બે ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. આપણે એક ઉદાહરણ લઈ લઈએ. જુઓ, ધારો કે તમને આલ્ડિહાઇડ આપ્યો છે CH3, C ડબલ બોન્ડ O અને H. આપણે એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયા કરીએ. કોની સાથે? HCN સાથે. તો આ પ્રક્રિયામાં સૌથી પહેલાં મધ્યવર્તી સંયોજન આવું બનશે, O- CN. અહીંયા આપણું CH3 ને H એમનેમ જ રાખવાના. આ આપણું મધ્યવર્તી સંયોજન બન્યું. બીજા તબક્કામાં આને આપણે H+ દાખલ કરીએ છીએ. H+ દાખલ કરશો એટલે પ્રક્રિયા આવી મળશે. અહીંયા CH3 એમનેમ રાખવાનો. અહીંયા H ઓની સાથે હાઇડ્રોજન દાખલ થાય અને આ CN બરાબર. આ નિપજને તમારે થોડુંક વ્યવસ્થિત લખવું હોય તો તમે આવી રીતે લખી શકો, CH3 બરાબર, પછી CHની સાથે જોડાયેલો OH અને આ છે CN બરાબર. આ રીતે તમે એને લખી શકો. તો નામ શું થશે? આપણી આખે આખી એક શૃંખલા લઈ લ્યો તો આ બનશે ઇથેનોલ, અને એની સાથે 1-cyano-ethane-1-ol આવું નામ તમે લખી શકો. આ એનું ઉદાહરણ તમને આપી દીધું એક બરાબર. આનું તમે હાઇડ્રોલિસિસ કરો, જળ વિભાજન, એટલે CN હંમેશા COOH-માં ફેરવાય. તમને બતાવી દઉં, જળ વિભાજન કરો તો આ CN છે એ COOH-માં ફેરવાશે. તમને આ બહુ કામની વસ્તુ છે, કારણ કે તમારે જ્યારે તમે પરિવર્તન કરશો ત્યારે ઉપયોગમાં આવશે. તો આ મળશે CH3 CH OH અને CN બની જશે COOH જળ વિભાજન દરમિયાન. તો આનું જો તમારે નામ લખવું હોય તો તમે શું કહો? જો આ આખે આખું આપણું નામ શું થશે? પ્રોપેનોઇક એસિડ. આ 1, 2 અને 3 શું નામ થયું? પ્રોપેનોઇક એસિડ. એમાં બીજા કાર્બન ઉપર શું આવ્યું? OH. તો 2-hydroxypropanoic acid આવું એનું નામ થશે. અને આનું સામાન્ય નામ છે લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ નામ સાંભળ્યું છે ને? ક્યાં હોય? દૂધમાં. દૂધમાંથી જ્યારે દહીં બને, છાશ બને, તો દૂધમાં રહેલા લેક્ટોઝ સુગરને જૈવિક અણુઓ ભણી ગયા છો. લેક્ટોઝનું પરિવર્તન થાય લેક્ટિક એસિડ દ્વારા. કયા બેક્ટેરિયા? બી ગ્રુપવાળા. સમજો, ખાસ લેક્ટોઝ સુગરનું જળ જ્યારે ફર્મેન્ટેશન આથવણ થાય ત્યારે લેક્ટિક એસિડમાં ફેરવાય છે, અને ત્યારે એની અંદર રહેલા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આથવણ કરે છે બરાબર, જે આપણા આંતરડા માટે બહુ સારા છે, જેથી આપણે પાચન માટે દહીં અને છાશનો ઉપયોગ કરીએ છીએ બરાબર. તો આ આપણે પહેલી પ્રક્રિયા લીધી જળ HCNના ઉમેરણની બરાબર. આજ રાતે આપણે કાર્બોનિલ સમૂહમાં બીજું એડિશન યોગશીલ કરીએ છીએ, ઉમેરણ. કોનું? સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ, એને HSO3 એનું નામ છે, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ ઉમેરવાનું છે બરાબર. હવે આ પ્રક્રિયામાં વિદ્યાર્થી મિત્રો, તમે છે ને જે આલ્ડિહાઇડ લીધો હશે ને નિપજમાં, તમને એ જ આલ્ડિહાઇડ પાછો મળશે. જે કિટોનમાં તમે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરશો એ પણ તમને પાછો જ મળશે. તો પ્રક્રિયાની જરૂર શું? તો આ પ્રક્રિયા છે એ આપણને આલ્ડિહાઇડ સંયોજનના શુદ્ધિકરણ માટે અથવા તો અલગીકરણ માટે ઉપયોગી છે. ખરેખર નિપજમાં કે એમાં કોઈ પણ જાતની અશુદ્ધિ રહેલી હોય તો હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરી અને યોગશીલ પ્રક્રિયા કરીએ એટલે આપણે યોગશીલ બાયસલ્ફાઇડ નિપજ મળે, જે ઘન સ્ફટિકમય હોય. જેને આપણે પાણી ઉમેરીએ એટલે ઘન સ્ફટિક નીચે બેસી જાય અને ઉપરનું જે છે ભાગ એને ગાળી લઈએ એટલે આપણને શુદ્ધ આલ્ડિહાઇડ મળે.
बराबर। सौथी पहला फरीथी आपणे जोई लईए के एने HSO3 जे आपणे लीधुं छे ए शेमां फेरवाय छे, तो जुओ SO3 માં આપણે બે ભાગ પાડ્યા, એક SOOH+ બરાબર અને બીજો છે NaO-. આ ધન છે ઇલેક્ટ્રોન અનુરાગી, જેની આપણે જરૂર નથી, આપણી જરૂર આ છે NaO-, આપણે એને જ યાદ રાખવાનો આ નહીં। તો હવે જ્યારે આપણે કોઈ પણ કાર્બોનિલ કાર્બનમાં એને દાખલ કરશું તો આને આપણે SO2H કહી શકીએ ને, આનું નામ શું તમે કરી શકશો SO2H બરાબર। તો આપણે કાર્બોનિલ કાર્બનના દ્વિબંધને તોડશું, ઓક્સિજન આપેલા મધ્યવર્તી સંયોજન બનશે, એટલે આ બનશે CO-, અને અહીંયા જે દાખલ થશે ONA બરાબર, આની સાથે દાખલ થઈ જશે SO2H, એટલે તમને આવું મળશે, મધ્યવર્તી સંયોજન છે। હવે અહીંયા છે આપણે પ્રોટોન બહારથી નથી દાખલ કરવાનો, પણ એનું સ્થાનાંતર કરવાનું છે। કઈ રીતે? તો NNO ઉપર દાખલ કરવાનો છે અને આને નીચે આવવા દેવાનું છે। તો તમે ઉપર અને નીચે એનું સ્થાનાંતર કરશો એટલે આ ઉપર વહી જશે, નીચે વહી જશે, એટલે તમને આ રીતે નીપજ મળશે। ફરીથી પાછું જ્યારે તમે આ પ્રક્રિયા કરશો એટલે આ આખે આખું એને SO3ના સ્વરૂપમાં નીકળી જશે, એટલે કે જેને યોગ બાયસલ્ફાઇડ નીપજ બનાવે છે, આ આખે આખું જુદું પડી જશે અને આમાંથી આપણને આવું મળશે, આ C OO, અને આ રીતની આપણને પ્રક્રિયા મળશે બરાબર। તો આ જે મળે છે એ આપણને શુદ્ધિકરણવાળી પ્રક્રિયા મળે છે। આ પ્રક્રિયામાં ફક્ત તમારે યાદ એટલું જ રાખવાનું છે કે નીપજ છે એ પ્રક્રિયક જ છે, બંને સમાન જ છે, કોઈ જાતનો ફેરફાર થશે નહીં, ફક્ત આપણને અશુદ્ધમાંથી શુદ્ધ મળે છે આલ્ડિહાઇડ, શુદ્ધ અશુદ્ધ કિટોન અને અશુદ્ધ આલ્ડિહાઇડ શુદ્ધિકરણ કરી અને આપણને નીપજ આપે છે। અહીંયા હાઇડ્રોજનનો અવકાશીય અવરોધ ઓછો હોવાને કારણે આલ્ડિહાઇડ સંયોજનમાં સંતુલન જમણી બાજુની નીપજ તરફ હોય છે, જ્યારે આરમાં અવકાશીય અવરોધ છે એ ઓછો વધારે હોવાને કારણે, અભાવને કારણે, પણ આર કરતાં બે આરમાં એકબીજાથી અભાવ થવાને કારણે કિટોન સંયોજનોમાં સંતુલન ડાબી બાજુ હોય છે બરાબર। આનો ઉપયોગ શું છે? તો પૂછાય છે ઉપયોગ તમને, હાઇડ્રોજન સલ્ફાઇડ સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે, આ દ્રાવણની મંદ ખનિજ એસિડ એટલે કે H+, એમાં HCl લ્યો, H2SO4 લ્યો, એ બધા ખનિજ એસિડ કહેવાય, HNO3 અથવા તો બેઝ કેવા કે જેમાં NaOH હોય, KOH હોય, એવા બધા બેઝ પ્રબળની પ્રક્રિયા કરીએ તો મૂળ કાર્બોનિલ સંયોજન પાછું મળે છે। આથી આ પ્રક્રિયા આલ્ડિહાઇડ સંયોજનના અલગીકરણ અને શુદ્ધિકરણમાં વપરાય છે। કઈ રીતે પાછું મળે છે જોઈ લ્યો, ફરીથી આપણે આ અશુદ્ધ મિશ્રણ હતું એને SO3 દાખલ કર્યું, આ આપણને નીપજ મળી હમણાં બતાવ્યું તેમ, એમાં આપણે પાણી નાખીએ એટલે કે કાં એસિડ નાખીએ કાં બેઝ નાખીએ, એટલે આપણે આ જે SO3 એને છે એ ફરીથી એને HSO3માં ફેરવાઈ જશે બરાબર, અને ફરીથી પાછી નીપજ મળશે અને આપણને આ રીતે મળે છે। બધા જ આલ્ડિહાઇડ સંયોજનો હાઇડ્રોજન સલ્ફાઇડની યોગશીલ સંયોજનો બનાવે છે, જ્યારે કિટોન છે એ ફક્ત આની સાથે જ પ્રક્રિયા આપે છે, HCN સાથે આપતું નથી। ચાલો, આમાં કાંઈ ડાઉટ હોય તો પૂછવાની છૂટ છે ગમે ત્યારે, જે કંઈ ન સમજાતું હોય પૂછતા રહેજો। આ જ રીતે આપણે આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરીએ તો કઈ રીતે થાય? હવે જુઓ, અહીંયા આ તમે ભણી ગયા છો આલ્કોહોલની બનાવટમાં, જેથી કે એમાં આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ બનાવ્યો હતો, તો એ આપણે આની અંદર તમને એક્ઝામ બુકમાં આપેલું નથી, પણ હું તમને તમારી રેફરન્સ બુકમાં આપેલું છે ને હું તમને સમજાવી દઉં છું। એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમને ખબર છે, RMGX એ કાર્બોનિલ કાર્બન સાથે પ્રક્રિયા કરે, જુઓ કાર્બોનિલ કાર્બનમાં કાર્બન ધન વીજભારિત અને ઓક્સિજન ઋણ વીજભારિત છે, જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં MgX ધન વીજભારિત અને R ઋણ વીજભારિત છે, જ્યારે દ્વિબંધ તૂટશે એટલે ધન વીજભારિત કાર્બનની સાથે ઋણ વીજભારિત R અને ઋણ વીજભારિત ઓક્સિજનની સાથે ધન વીજભારિત MgX જોડાશે। આ મધ્યસ્થ નીપજ છે, આની પાણીની સાથે પ્રક્રિયા કરશું એટલે OMGXમાં વચ્ચેથી ભાગ પડશે,
એચનો અહીંયા એચ જોડાશે પાણીનો અને અહીંયા ઓએચ જોડાશે. આપણે જે કરી લીધી છે પ્રક્રિયા તમને યાદ જ હશે. તો આપણને આ રીતે નિપજ મળે છે. આ પ્રક્રિયા વડે જુદા જુદા આલ્કોહોલ બનાવાય છે, એટલે આલ્કોહોલની બનાવટ માટે ઉપયોગી છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની સાથે જો તમે મિથેનાલ લ્યો તો પ્રાથમિક આલ્કોહોલ બને, મિથેનાલ સાથે પ્રાથમિક આલ્કોહોલ, બાકીના બધા આલ્ડીહાઇડ દ્વિતીય આલ્કોહોલ આપે, અને જો તમે કીટોન લીધો હોય તો તૃતીય આલ્કોહોલ મળે છે. આ રીતે તમે કયા આલ્ડીહાઇડ અને કીટોનમાંથી બનાવો છો આલ્કોહોલ, એ રીતે તમે આલ્કોહોલને જુદા પણ પાડી શકો છો.